नमस्कार, स्वागत छे आपनु समाचारोमां। आपनी साथे हूं छु प्रियंका। बुलेटिन नी शरूआत करिए, सौथी पहला वात करीशुं परिणाम विशे। गुजरात बोर्ड द्वारा धोरण 10 नुं परिणाम जाहिर करवामां आव्युं छे। gseb.org वेबसाइट परथी विद्यार्थीओ पोतानुं परिणाम जोई शकशे। 2020 नी परीक्षामां 10.83 लाख विद्यार्थीओए परीक्षा आपी हती, जेमां 8.40 लाख विद्यार्थीओ रेग्युलर हता, ज्यारे 2.25 लाख विद्यार्थीओ रिपीटर हता। तो 125 जेलना कैदीओए पण परीक्षा आपी हती। 934 परीक्षा केन्द्रों पर 3600 बिल्डिंगना 81 झोनमां परीक्षा लेवाई हती। आ वर्षे गणितनुं पेपर डिफिकल्ट हतुं, जेथी परिणाम नीचू जवानी संभावना छे। तो बीजी तरफ बदलायेली परीक्षा पेटर्नथी परिणाम पर असर पड़ी शके छे। मार्कशीट माटेनी नवी तारीखो जाहेर करवामां आवशे। मार्कशीट माटेनी तारीख हाल जाहेर नथी करवामां आवी, परंतु थोड़ा समयनी अंदर मार्कशीट लेवा माटेनी तारीख पण जाहेर करवामां आवशे। हाल तो जे विद्यार्थीओ छे तेओ पोताना परिणाम ऑनलाइन जोई शकशे। gseb.org परथी विद्यार्थीओ पोताना परिणाम जोई शकशे। 8.40 लाख जेटला विद्यार्थीओ रेग्युलर हता, ज्यारे 2.25 लाख जेटला रिपीटर विद्यार्थीओए आ वर्षे 10मा धोरणनी परीक्षा आपी हती। संवाददाता संजय टांक अपनी साथे जोड़ाया छे, तो साथे साथे संवाददाता कीर्तेश पटेल पण अपनी साथे जोड़ाई गया छे। सौथी पहला संजय आपनी पासे आवा मांगीशु। रिजल्ट आवी गयु छे, ऑनलाइन रिजल्ट मुकी देवामां आव्युं छे। केटलुं परिणाम अत्यारे आव्युं छे? आ वखते पेपर पण घणा हार्ड रह्या हता, तो परिणाम पर तेनी शुं असर जोवा मळी छे? प्रियंका, धोरण 10 નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે, જે ગુજરાત બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ પરથી જે આ પરિણામ જાહેર થયું છે। જો કે શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના ધોરણ 10 નું કેટલું પરિણામ જાહેર થયું છે તે શિક્ષણ વિભાગ દ્વારા થોડા સમયમાં જ જાહેરાત કરવામાં આવશે। હાલ જે વિદ્યાર્થીઓ છે કે તેઓએ ઓનલાઈન જે છે પોતાનું પરિણામ જોઈ લીધું છે, વિદ્યાર્થીઓ પાસેથી જાણીશું કેવું પરિણામ આવ્યું છે, શું કહેશો? મારું પરિણામ આવ્યું છે, મારે 80% આવ્યા છે અને પર્સન્ટાઇલ મારા 90 આવ્યા છે। શું કહેશો, કેટલું પરિણામ આવ્યું છે, કેવી તૈયારી હતી? ખાસ કરીને આ વખતે ગણિતનું પેપર પણ હાર્ડ હતું, તો એની અસર પરિણામ પર જોવા મળી છે? હા, મારા ગણિતમાં જ ઓછા આવ્યા છે, એના લીધે આખું રિઝલ્ટ પર ઓવરઓલ તકલીફ પડી છે। અને પ્લસ પેટર્ન ચેન્જ થઈ એટલે બી થોડુંક મિસ ગાઈડ થયા છે। મારા 67% આવ્યા છે અને 86.87% આવ્યા છે। એવી તૈયારી કરી હતી ખાસ કરીને આ વખતે જે છે પરીક્ષાને લઈને, અને આ વખતે પેટર્ન પણ બદલાયેલી હતી? હા, તૈયારી તો ચલો ઠીક ઠાક હતી મારી તરફથી, અને મારા ટીચર્સ મારા પેરેન્ટ્સે ખૂબ જ સપોર્ટ કર્યો હતો, પણ પરિણામ એટલું ધાર્યું નથી આવ્યું જે મેં ધાર્યું હતું। અન્ય વિદ્યાર્થી જે તેઓ પણ આપણી સાથે છે, શું કહેશો, કેવું પરિણામ આવ્યું છે, કેવી રીતે તૈયારી કરી હતી, અને ખાસ કરીને ગણિતનું પેપર આ વખતે હાર્ડ હતું, તો કેવું પરિણામ? મારું પરિણામ 85% આવ્યું છે, 98.64% આવ્યા છે। ગણિતના પેપર અઘરું હતું, તેનાથી મારા પરિણામ ઉપર અસર પડી છે। મારી તૈયારી બી છેલ્લા દિવસોમાં ખૂબ સારી રહી હતી, મારા સ્કૂલના શિક્ષકોએ બી મને ખૂબ સાથ આપ્યો, ટેસ્ટ લેતા હતા, બોલાવીને પેપર લખાવતા હતા, એટલે સારું પરિણામ આવ્યું મારું। આગળ કઈ સ્ટ્રીમમાં જવાનો વિચાર? સાયન્સમાં એ સ્ટ્રીમમાં જવાનો નિર્ણય લીધો છે, એ સ્ટ્રીમમાં એન્જિનિયર બનવાનો છે। અન્ય ટોપર્સ પણ આપણી સાથે છે, શું કહેશો? ગણિતનું પેપર પણ મારું સારું જ ગયું હતું અને ઓવરઓલ રિઝલ્ટ પણ મારું એક્સપેક્ટેડ જ આવ્યું છે। મારે 99.23% આવ્યા છે અને 87% આવ્યા છે। શાળાએ પણ ખૂબ મહેનત કરી હતી અને અમારી પણ ખૂબ મહેનત હતી અને મહેનત પ્રમાણેનું પરિણામ મળી ચૂક્યું છે। તમે શું કહેશો, જે છે પેટર્ન આ વખતે બદલાઈ હતી, એની અસર પરિણામ પર? પેટર્ન બદલાઈ હતી, થોડા પ્રમાણમાં બદલાઈ હતી, તેથી થોડું બદલાય તો વિદ્યાર્થીઓને આવડે આગળ પડતા તકલીફ ના પડે। મારે મેથમાં 86 માર્ક્સ આવ્યા છે, મારે 98.32% છે અને 84% છે, અને ધારા પ્રમાણનું મહેનત પ્રમાણનું પરિણામ આવ્યું છે। બિલકુલ, વિદ્યાર્થીઓને પોતે જે મહેનત કરી હતી એ પ્રમાણેનું પરિણામ આવ્યું છે। અન્ય વિદ્યાર્થી પણ આપણી સાથે, શું કહેશો? મારે કુલ 81.51% આવેલ અને 65% આવ્યા છે। મેથ્સનું પેપર ખૂબ હાર્ડ પડ્યું હતું મને, આ વખતનું મેથ્સનું પરિણામ આટલું મેથ્સનું પરિણામ ખૂબ જ ઓછું છે અને ખૂબ જ ડલ કાઢ્યું છે, એટલે મારે મેથ્સમાં ખૂબ જ ઓછું પરિણામ આવ્યું છે।
પ્રિયંકા, વિદ્યાર્થીઓની સફળ જે છે મહેનત જે છે તે રંગ લાવી છે, વિદ્યાર્થીઓમાં સફળતાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે રાજ્યનું ઓવરઓલ ધોરણ 10 નું પરિણામ કેટલું રહ્યું, કયો જિલ્લો જે છે કે તે સૌથી પરિણામમાં આગળ રહ્યો અને કયા જિલ્લાનું સૌથી નીચું પરિણામ રહ્યું, કયા સેન્ટરનું સૌથી નીચું પરિણામ રહ્યું, તે તમામ વિગતો જે છે તે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ઓફિશિયલ વેબસાઇટ પર પણ જાહેર કરવામાં આવશે થોડા ક્ષણોમાં. અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ જે છે થોડા સમયમાં જ આ તમામ વિગતો જે છે તે જાહેર કરશે. બિલકુલ સંજય, આપ જોડાયેલા રહેશો અમારી સાથે. આપણી સાથે અત્યારે કીર્તેશ પણ જોડાયેલા છે. કીર્તેશ, કેવો ઉત્સાહ વિદ્યાર્થીઓમાં જોવા મળી રહ્યો છે? આ વખતે પેપર હાર્ડ હતું, ક્યાંક સંતોષ વિદ્યાર્થીઓમાં જોવા મળી રહ્યો છે તો ક્યાંક અસંતોષ. સુરતના વિદ્યાર્થીઓ શું કહી રહ્યા છે તેમના પરિણામને લઈને? બિલકુલ, આગામી થોડીક જ મિનિટોમાં રિઝલ્ટ જાહેર થવાનું છે, ત્યારે ચોક્કસ કહી શકાય. ફરી એકવાર સુરતના વિદ્યાર્થીઓ મેદાન મારી જશે. ખાસ કરીને આશાદીપ ગ્રુપ સ્કૂલ છે ત્યાં સૌથી વધારે 54 વિદ્યાર્થીઓ A1 રેન્કમાં જ. આપણી સાથે સંચાલક છે, આપણે સીધા વાત કરીએ. શું કહેશો મહેશભાઈ, ગયા વર્ષના રિઝલ્ટ ને આ વર્ષના રિઝલ્ટમાં? આવી પેન્ડેમિકની વચ્ચે આજે ધોરણ 10નું જે સવારે રિઝલ્ટ જાહેર કર્યું છે, હજી સંપૂર્ણ ડેટા આવ્યો નથી, રિઝલ્ટ જોવાનું ચાલુ છે. પણ એવરેજ રિઝલ્ટને જોતાં ગત વર્ષની સરખામણીએ 50% કરતાં પણ ઓછા A1 ગ્રેડ આવશે એટલું ટાઈટ રિઝલ્ટ છે. ગુજરાતી અને ઇંગ્લિશ જેવા લેંગ્વેજ સબ્જેક્ટે ખૂબ જ રિઝલ્ટ દબાવ્યું છે, સાથે સાથે મેથ્સે પણ એટલું જ રિઝલ્ટ દબાવ્યું છે. આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલની વાત કરું તો અત્યારે 43 વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં અમારી પાસે ડેટા આવી ગયા છે. બાકીના વિદ્યાર્થીનો ડેટા જોવાનું ઓલરેડી ચાલુ છે. અને જે સંસ્થામાં ઊભા છે આશાદીપ વિદ્યાલય A1, એ લગભગ આ વર્ષે પણ ગુજરાતમાં ટોપ ઉપર રહેશે. 23 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે આ સંસ્થા છેલ્લા 5-7 વર્ષથી ટોપ ઉપર રહી છે અને આજે પણ એવું લાગે છે કે આ સંસ્થા આખા ગુજરાતમાં ટોપ ઉપર રહેશે. સંસ્થા ટોપ પર રહેશે. ટોપર વિદ્યાર્થીઓ સાથે વાત કરીશું. આપનું નામ? વેકરિયા સાગર. વેકરિયા, કયા પ્રકારનું રહ્યું જે રીતે ગણિતનું પેપર અઘરું હતું, શું માની જાય? બધા વિદ્યાર્થીઓ કહેતા હતા ગણિતનું પેપર અઘરું હતું, પણ જે રીતે અમારા શિક્ષકોએ અમને મહેનત કરાવી હતી એ ઉપરથી અમે કહી શકીએ કે અમારું રિઝલ્ટ ખૂબ સારું આવ્યું છે બીજા સ્કૂલ શિક્ષકોને શ્રેય આપવામાં આવે છે. આપનું નામ? ભંડેરી કૌશલ. શું કહેશો કૌશલ, જે રીતે પરીક્ષા હતી, પછી કોરોના આવ્યું અને આજે રિઝલ્ટ, કેટલો ઉત્સાહ? રિઝલ્ટનો તો ઉત્સાહ છે, કારણ કે બધા સરની મહેનત, શિક્ષકોની મદદથી, અમારી મહેનત બધાને લીધેથી આ અમારું રિઝલ્ટ આમ ખૂબ જ સરસ આવ્યું છે, એટલે આનંદ તો છે. વિદ્યાર્થીઓમાં આનંદ જોવા મળી રહ્યો છે. જો કે રિઝલ્ટની શરૂઆત થઈ ગઈ છે, સંપૂર્ણ ડેટા હજુ લોડ નથી થયો તેવું સંચાલકોનું કહેવું છે. પણ ચોક્કસપણે જે સંચાલકે કીધું કે ગુજરાતમાં ફરી એકવાર સુરતની આ એક જ સંસ્થા છે કે જે ટોપ રહેશે અને ટોપર પર. ગયા વર્ષે બી અસંખ્ય વિદ્યાર્થીઓ, અત્યાર સુધીમાં 43 જેટલા વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં પહોંચી ચૂક્યા છે અને હજુ બી સતત વિદ્યાર્થીઓની સંખ્યા વધે તેવી શક્યતાઓ દર્શાવી છે. ખાસ કરીને કોરોના વાયરસને લઈને તમામ ગાઈડલાઈન વચ્ચે તમામ વિદ્યાર્થીઓ શાળાએ પહોંચી રહ્યા છે. ખાસ કરીને કહી શકાય કે આ સુરતમાં જે રિઝલ્ટ આવે છે તેને ગરબા ગાઈને વિદ્યાર્થીઓ વધાવતા હોય, પણ કોરોના વાયરસને લઈને માત્ર સાદાથી મોડું મીઠું કરીને તમામ વિદ્યાર્થીઓને શાળા દ્વારા વધાવવાની એક કાર્યક્રમનું ખાસ સુરતમાં આયોજન કરવામાં આવ્યું છે. જી બિલકુલ. કીર્તેશ, સંજય આપણી સાથે જોડાયેલા છે. સંજય, જે આ વખતે પરીક્ષાની પેટર્ન બદલવામાં આવી, સાથે સાથે અમુક વિષયના પેપર પણ એવા હતા કે જે ખૂબ જ અઘરા રહ્યા હતા વિદ્યાર્થીઓ માટે, વિદ્યાર્થીઓને સૌથી વધારે ક્યાં તકલીફ પડી બદલાયેલા પેટર્નમાં કે પછી જે પેપર અઘરા રહ્યા તેમાં? બિલકુલ પ્રિયંકા, આ વખતે જે પરીક્ષા જે લેવાઈ હતી અને તેમાં ક્યાંક ને ક્યાંક જે છે ચોક્કસપણે આ વખતે ધોરણ 10ના વિદ્યાર્થીઓને પરિણામ ઉપર ચોક્કસ અસર જોવા મળી છે. બંને બાબતમાં, એક તો જે MCQ જે છે તે પેટર્ન જે આ વખતે રદ કરી અને જે છે તે રદ કરવામાં આવ્યા, તે સાથે સાથે એકાદ બે પેપર જે કહી શકાય કે ગણિતનું પેપર સૌથી વધારે લોકો જે વિદ્યાર્થીઓ છે કે તેઓને એમાં તકલીફ પડતી હોય છે, ત્યારે પ્રિન્સિપાલ સાહેબ જે સ્કૂલના જે છે તેઓ આપણી સાથે છે. ધવલભાઈ, શું કહેશો જે પ્રકારે આ વખતે જે પરીક્ષાનું પરિણામ આવ્યું છે ધોરણ 10નું, બે વસ્તુ છે, પેટર્ન પણ બદલાઈ હતી અને પેપર પણ અમુક અઘરા રહ્યા હતા, તો બંને લાગે છે કે પરિણામ પર અસર જોવા મળી જશે? કમ્પેરેટિવલી જોવા જઈએ તો સૌથી પહેલાં તો બધા જ સ્ટુડન્ટ જેમના રિઝલ્ટ આવ્યા છે બધાને અભિનંદન, અને ખાસ તો જે પણ સ્ટુડન્ટ્સના રિઝલ્ટ આવ્યા છે એ સ્ટુડન્ટ્સને ખાસ કરીને મેથ્સમાં 90+ જવું હોય તો ચોક્કસથી એ ડિફિકલ્ટી આવી રહી છે, પણ પાસિંગ માર્કની અંદર એવી કોઈ નથી. બીજી વાત છે કે જે ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ MCQના બદલે જે આ વખતથી પેપર સિસ્ટમ થઈ એ ડિસ્ક્રિપ્ટિવ ટાઈપના કારણે પણ થોડી ઘણી મુશ્કેલીઓ છે એ સ્ટુડન્ટ્સના
માર્ક્સ જે કમ્પેરેટિવલી 70 કે 80 પ્લસ જવા જોઈએ એની અંદર થોડી ડિફિકલ્ટી આવી રહી છે, અધરવાઇઝ સ્ટુડન્ટ્સ જે છે એમના રિઝલ્ટ સારા છે. વિદ્યાર્થી પણ આપણી સાથે છે, શું માનો છો પેટર્ન બદલાઈ હતી આ વખતે એના કારણે અસર તમારા રિઝલ્ટ પર જોવા મળે છે કે પછી આ વખતે એકાદ બે પેપર પણ અઘરા અને ખાસ કરીને ગણિતનું પેપર અઘરું હતું એના કારણે? ગણિતનું પેપર ખૂબ જ અઘરું હતું, પાછા એમસીક્યુઝ ને બધું નીકળી ગયું હોવાથી બધું અઘરું લાગ્યું હતું. મેથ્સના પેપરમાં ઘણું બહારનું ગણ પૂછાયું હતું, 21 માર્ક્સનું ચોપડીનું હતું અને આ વખતે એનસીઆરટી ચોપડી બદલાઈ ચોપડી થઈ ગઈ હતી એટલે વધુ હાલ લાગ્યું. પ્રિયંકા, જે છે બંને બાબત જે છે ખાસ કરીને પેટર્ન બદલાવાના કારણે પણ વિદ્યાર્થીઓ માની રહ્યા છે કે થોડી ઘણી અસર જે છે તે આ પરિણામ પર જોવા મળી છે, અને ખાસ કરીને ગણિતના પેપરની જો વાત કરીએ તો વિદ્યાર્થીઓને આ પેપર ઘણી વિગતો બહારની પૂછાઈ હોવાનું પણ વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે, અને જેના કારણે ગણિતનું પેપર જે છે તે અઘરું પડ્યો હતો અને તેનાથી પણ પરિણામ પર અસર હાલ જોવા મળી છે તેવું વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે. જી બિલકુલ. સંજય, આપણી સાથે રાજકોટથી હરીન પણ જોડાઈ ગયા છે, તેમની પાસે જઈશું અને જાણીશું રાજકોટમાં વિદ્યાર્થીઓમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હરીન, આજે રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે, ઓનલાઈન રિઝલ્ટ વિદ્યાર્થીઓએ જોયું હશે, રાજકોટના વિદ્યાર્થીઓનું શું કહેવું છે, તેઓ ખુશ છે પોતાના પરિણામથી? ચોક્કસ, હું પહેલાં દ્રશ્ય બતાવીશ કે રાજકોટના વિદ્યાર્થીઓ બિલકુલ ખુશ છે, કેમ કે ખૂબ સારું પરિણામ આવ્યું છે. ત્રણ વિદ્યાર્થીનીઓ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. શું નામ છે ને કેટલા પરસેન્ટેજ આવ્યા છે? મારું નામ ઢોલરિયા દિશિતા છે, મારે 95.36 પીઆર આવેલા છે. કઈ રીતે મહેનત કરતા હતા અને કઈ રીતનું આ પરિણામ આપ જોવો છો? મહેનત તો બહુ કરી હતી, એ પ્રમાણે પરિણામ બહુ ઓછું છે અને મહેનત તો બહુ જ કરી હતી. શું નામ છે ને કેટલા પરસેન્ટેજ આવ્યા? મારું નામ પૃથા નિલેશ વાસોદરિયા છે અને મહેનત આ સ્કૂલની પણ એટલી સફળતા છે કે સૌથી વધારે એ લોકોને પરસેન્ટેજ આવ્યા છે. આપણી સ્કૂલનું પરિણામ એટલું બેસ્ટ આવ્યું છે અને જેમ કે 14 થી 15 કલાક જેટલી તો મહેનત રોજની કરવી પડે છે એટલે ખૂબ સારું પરિણામ આવ્યું. આગળ શું ડ્રીમ છે, કઈ લાઈન લેવાની છે? અત્યારે કોમર્સની લાઈનમાં જવાનું છે. આપનું શું નામ છે અને શું પરસેન્ટેજ? મારું નામ આકાંક્ષા ગુંડલિયા છે અને મારે 93.35 પીઆર આવ્યા છે. બોલવાની છે અને ગવર્મેન્ટ ઓફ ગુજરાતની ઘણી બધી કોમ્પિટિશન છે, મંતવ્ય, સ્પીડ રોપટ વગેરે જેવા ન્યૂઝ ચેનલમાં મારું ઇન્ટરવ્યુ છે એટલે એ પ્રમાણમાં મારી બધી મહેનતનું કેલ્ક્યુલેશન કરું તો એ પ્રમાણે 93.35 પીઆર આવ્યા છે. જે શિક્ષકો છે, શિક્ષકોનો સપોર્ટ કેવો હતો, પરિવારજનોને કહો શકો? આજે આ ચેનલ દ્વારા હું પહેલા તો શ્રી કડીભાઈ વિરાણી કન્યા વિદ્યાલયના તમામ શિક્ષકો અને પ્રિન્સિપલગણ, ટ્રસ્ટીશ્રીનો હું આભાર વ્યક્ત કરું છું કે જેમના ઘડતરથી જ, જેમના સંસ્કારથી જ આજે અમારું આટલું સરસ રિઝલ્ટ આવ્યું છે અને ભવિષ્યમાં પણ આવા જ રિઝલ્ટ આવવાના છે. મેડમ, આપ શું કહેશો, આપની વિદ્યાર્થીઓના ખૂબ સારા પરિણામ આવ્યા છે, કઈ રીતની મહેનત હતી એ લોકોની અને કઈ રીતના પરિણામ જોવો છો? અમારી ગ્રાન્ટેડ સ્કૂલ છે પણ અમારા બધા જ શિક્ષકો ખૂબ જ નિષ્ઠાવાન છે, સનિષ્ઠ છે અને ખૂબ સખત મહેનત કરાવે છે અને વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપે છે. અમારું મેનેજમેન્ટ પણ એટલું જ જાગૃત છે અને દીકરીઓને ભણવાની સાથે સાથે યોગ્ય ઘડતર થાય, યોગ્ય સંસ્કાર મળે એના માટે પણ સતત પ્રયત્નશીલ હોય છે એટલે સારા પરિણામ માટે દીકરીઓ, શિક્ષકો, ટ્રસ્ટીગણ, મેનેજમેન્ટ બધા પોતાની ફરજ બજાવે છે. આજે જે રીતે રાજકોટનું પરિણામ આવ્યું છે, વિદ્યાર્થીઓ ખુશ છે, વાલીઓ ખુશ છે અને ખાસ કરીને જે રીતના શિક્ષકોએ મહેનત કરાવી હતી બાળકો પાસે તેનું સફળ પરિણામ આવ્યું છે તેને લઈ અને આજે સ્કૂલમાં એક આનંદનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. જી બિલકુલ, ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓમાં અસંતોષ પણ જોવા મળી રહ્યો છે હરીન, કે તેમની મહેનત પ્રમાણેનું પરિણામ તેમને નથી મળ્યું, કારણ કે ઘણી બધી જગ્યાઓએ વિદ્યાર્થીઓની આ જ ફરિયાદ રહી છે. એક તો બદલાયેલી પેટર્ન અને તેવામાં પણ જે પેપર્સ અઘરા પૂછાય તેના કારણે વિદ્યાર્થીઓને થોડો ફટકો પડ્યો છે. કીર્તેશ આપણી સાથે જોડાયેલા છે, હરીન તેમની પાસે જઈશું. કીર્તેશ, દર વખતે સુરતમાં જ્યારે પણ પરિણામ આવતું હોય છે વિદ્યાર્થીઓ ગરબા ગાઈને ઉત્સવ મનાવતા હોય છે પોતાના પરિણામનો, આ વખતે તેવું કશું શક્ય નથી, તો વિદ્યાર્થીઓ કેવી રીતે પોતાના રિઝલ્ટને સેલિબ્રેટ કરી રહ્યા છે? બિલકુલ, આપણી સાથે વિદ્યાર્થીઓ છે, આપણે વિદ્યાર્થીઓ સાથે સીધા વાત કરવાનો પ્રયાસ કરીશું. દર વર્ષે પરિણામ આવતું હોય છે, તમે આ સ્કૂલમાં બનતા છો, અહીંયા ગરબા ગાય, ફટાકડા ફોડી ઉત્સવ મનાવતા હોય, પણ આ ટાઈમે કોરોનાનો સમય છે, કેવી રીતે સેલિબ્રેટ કરશો પોતાના પરિણામ? અમે આ કોરોનાના સમયમાં અમે ખુદ આનંદમાં હોઈ, કારણ કે અમે અત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગનું પૂરેપૂરું પાલન કરીશું અને સેનિટાઈઝર,
બધી જ વસ્તુઓનો જે ઉપયોગ થાય જેથી આ COVID-19 બચી શકાય એ રીતે પ્લસ સેલિબ્રેશન પણ કરીશું. બિલકુલ, વિદ્યાર્થીઓનું કેવું છે, તમે દ્રશ્ય સીધા જોઈ શકો છો કે તમામ વિદ્યાર્થીઓ સ્કૂલે પહોંચ્યા છે, ગાઈડલાઈન પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ રાખીને ઉભેલા છે, તમામ લોકોએ ફરજિયાત માસ્ક પહેર્યું છે, એટલે કશે ને કશે ચોક્કસ પરિણામની જે ખુશી છે ખુશી ફીકી રહેશે. પણ કહી શકાય કે સંચાલકો દ્વારા ખાસ કરીને મોણું મીઠું કરાવીને તમામ વિદ્યાર્થીઓને અભિનંદન સાથે વધાવવાનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કારણ કે આ જે જગ્યા છે કે જ્યાં દર વર્ષે વિદ્યાર્થીઓ ફટાકડા ફોડી ગરબા ગાઈને પોતાના પરિણામને વધાવતા હોય છે, પણ COVID-19ની જે ગાઈડલાઈન છે ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને આ ઉજવણી કરવાનું સારા સંચાલક અને ખાસ કરીને વિદ્યાર્થીઓ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. જી બિલકુલ કીર્તેશ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. સંજય અને હરીન, આપનો પણ આભાર અમારી સાથે જોડાવા માટે અને આ તમામ જાણકારી માટે. વિદ્યાર્થીઓમાં ક્યાંક સંતોષ તો ક્યાંક અસંતોષ જોવા મળી રહ્યો છે. બદલાયેલી પરીક્ષાની પદ્ધતિ અને જે પેપર ઝઘરા નીકળ્યા હતા, બહારનું પૂછાયું હોવાનું પણ વિદ્યાર્થીઓ કહી રહ્યા છે, અને તેના જ કારણે વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક પરિણામથી થોડી એવી નિરાશા પણ જોવા મળી રહી છે. પરિણામ ક્યાં કેટલું રહ્યું છે તેની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે. કેટલા ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે તેને લઈને જાણકારી આપવામાં આવશે. હાલ સત્તાવાર આંકડા તેવા કોઈ જાહેર નથી કરવામાં આવ્યા, પરંતુ વિદ્યાર્થીઓ અત્યારે હાલ પોતાના પરિણામને લઈને ઉત્સાહિત છે.